નમસ્કાર વિદ્યાર્થીઓ આજે તારીખ સિત્તાવીસ બાર બે હજાર વીસના રોજ હું મેહુલ મી એટલે કે મેહુલ્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું છેલ્લા પાંચક દિવસથી આપણે ધોરણ બાર માટેના લેક્ચર ભણ્યા હતા પરંતુ આજે ધોરણ બાર માટે નહીં પરંતુ ધોરણ પાંચ માટે એક સરસ મજાનો અંગ્રેજી ગ્રામરનો લેક્ચર લઈને આવ્યો છું કે જે તમારે ધોરણ પાંચમાં અંગ્રેજીમાં એક્ઝામની અંદર જે આ કાર છે આ તેનું પૈડું છે એવા વાક્યો ગુજરાતી પૂછાય છે એનું ઇંગ્લિશમાં રૂપાંતર કઈ રીતે કરવું એની એક શોર્ટ રીત લઈને આવ્યો છું તો આ લેક્ચર જોશો તો સ્કીપ કરી આગળ જોશો તો તમને સો ટકા ઇટ્સના વાક્યો છે એનું સોલ્યુશન થઈ જ જશે કેમકે અમારો તો હેતુ જ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું નમસ્કાર વિદ્યાર્થીઓ આજે તારીખ સિત્તાવીસ બાર બે હજાર વીસના રોજ આપણે ધોરણ બાર માટે નહીં પરંતુ ધોરણ પાંચ માટે અંગ્રેજી ગ્રામરનો લેક્ચર લઈને આવ્યા છીએ હવે આપણે એક્ઝામની અંદર ઘણી વખત આવા વાક્ય પૂછાય છે કે આ તેનું ગાજર છે આ તેનું ચાર્જર છે સોરી તો એનું આપણે કઈ રીતે ઇંગ્લિશ સેન્ટેન્સમાં રૂપાંતર કરવું એટલે કે ટૂંકમાં આજે કહેવાનું મતલબ ઇટ્સ વિશે ભણવાનું છે ઇટ્સ જેનો મિનિંગ થાય છે તેનું આપણે અગાઉ એક કોષ્ટક જોઈ ગયા હતા કરતા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધ વિભક્તિ સંબંધક વિભક્તિ અને છઠ્ઠી વિભક્તિ એમાં કરતા વિભક્તિ ઈટ એની કર્મ વિભક્તિ ઈટ્સ સંબંધક વિભક્તિ થશે ઈટ્સ અને છઠ્ઠી વિભક્તિ થશે ઈટ સેલ્ફ બરાબર આ રીતના આપણે જોઈ તો હવે તમને ખ્યાલ આવી ગયો છે ઈટ કરતા વિભક્તિ છે એનું સંબંધક વિભક્તિનું રૂપ ઈટ્સ છે કર્મ વિભક્તિનું પણ ઇટ્સ છે પરંતુ અહીં આપણે જે ભણવાનું છે એ સંબંધક વિભક્તિનું જેનું ગુજરાતી થાય છે તેનું ચાલો તો ભણીએ માની લો કે એક્ઝામની અંદર તમારે ધોરણ પાંચની એક્ઝામની અંદર આવું વાક્ય આપેલું છે અહીંયા મેં ઉપર નીચે વાક્ય લખેલા છે ગુજરાતી અહીંયા સળંગ હોય પૂર્ણવિરામ પછી બરાબર એક્ઝામની અંદર આ મોબાઈલ છે પછી પૂર્ણવિરામ આ તેનું ચાર્જર છે અહીં લખેલું હોય તો સૌ પ્રથમ જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે આ માટે થશે ટી એચ એસ ધીસ છે માટે ઇઝ મોબાઈલ તો પેલા મોબાઈલ લખી નાખ્યું પછી એને અનુરૂપ એ અથવા તો એન આર્ટિકલ મૂકી દીધો એ અથવા એન આર્ટિકલ કઈ રીતે આવે એ મેં તમને સિંગ્યુલર અને પ્લુરલનો જે ધોરણ પાંચ માટેનો લેક્ચર અગાઉ આપ્યો તો એમાં શીખવેલું છે બરાબર પછી બીજું વાક્ય પહેલું આ તેનું ચાર્જર છે તો આ એટલે ધીસ છે એટલે ઈઝ હવે તેનું આવ્યું વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું છે તેના માટે આપણે અગાઉ પણ શીખ્યા હતા તો જો તેના માટે હીઝ અને હર પણ આવે જે આગલા લેક્ચરમાં આપણે શીખ્યા હતા પરંતુ અહીં તમને કઈ રીતે ખબર પડશે કે અહીં ઇટ્સ આવે છે હિઝ અથવા હર નહીં આવે તો જુઓ અહીંયા મોબાઈલની વાત છે આ મોબાઈલ છે તો મોબાઈલ એ નિર્જીવ વસ્તુ છે પશુ પક્ષી વનસ્પતિ ફળ ફૂલ કે નિર્જીવ વસ્તુ માટે ઇટ અથવા ઇટ્સ વપરાય છે બરાબર કરતા વિભક્તિ ઈટ અને સંબંધક વિભક્તિ ઇટ્સ વપરાશે એટલે અહીંયા હિઝ અથવા હર નહીં આવતા આવશે ઇટ્સ કારણ કે મોબાઈલ એ નિર્જીવ વસ્તુ છે હવે આપણે જોતા હતા આ તેનું ચાર્જર છે તો આ માટે ધીસ છે માટે ઇઝ તેનું માટે ઇટ્સ આ માટે ઇટ્સ મૂક્યું હિઝ અથવા હર ન મૂક્યું એ હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો છે અને ચાર્જર એનો સ્પેલિંગ સી એચ એ આર જી ઈ આર તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાથી તમને પરીક્ષાની અંદર જે ગુજરાતી સેન્ટેન્સ છે એનું અંગ્રેજી સેન્ટેન્સ કરતાં આવડી જ જશે વિદ્યાર્થી મિત્રો હવે છે આ ઘોડો છે તો આ માટે ધીસ છે માટે ઈઝ અને પેલા તો ઘોડો માટે એચ સી વોર્સ લખી નાખવાનું ત્યારબાદ આર્ટિકલ એ અથવા એન મૂકી દેવાનું પછી તમને બીજું સળંગ વાક્ય આપ્યું પરીક્ષામાં આ ઘોડો છે પૂર્ણ વિરામ પછી અહીંયા જ આપ્યું હોય બરાબર આ તેનો પગ છે એમ તો આ માટે ધીસ પછી છે માટે ઈઝ હવે તેનો પગ તો કોના પગની વાત છે અહીંયા જો શબ્દ તો ઘોડો તો ઘોડો એ પ્રાણી છે તો એના માટે એની સંબંધક વિભક્તિ ઇટ્સ આવશે બરાબર હિઝ અથવા હર નહીં આવે એટલે અહીંયા મૂકેલું છે આપણે ઇટ્સ તેનો બરાબર અને પગ માટે આવશે લેગ એલિજી ત્યાર પછીનું આપણે સેન્ટેન્સ જોઈએ પહેલો બલ્બ છે તો પહેલો આવ્યું તો આપણે શીખ્યા હતા પેલો એટલે ટી એચ એટ ધેટ પેલો અક્ષર કેપિટલ બરાબર પછી છે માટે આઈ એસ ઇઝ અને લેમ્પ માટે લેમ્પ જ રહેશે બરાબર એને આર્ટિકલ અનુરૂપ મૂકી દીધો એ આ તેની ચાંપ છે લેમ્પની ચાંપ બરાબર હવે આ માટે ધીઝ છે માટે ઇઝ હવે તેની તો હિઝ આવશે કે હર આવશે કંઈ નહીં આવે કારણ કે અહીં લેમ્પની વાત છે એટલે આવશે ઇટ્સ કારણ કે લેમ્પ એ નિર્જીવ વસ્તુ છે તો લેમ્પ માટે આપણે ઇટ વાપરીએ છીએ તો એની કર્મો વિભક્તિ આવશે સંબંધક વિભક્તિ આવશે ઇટ્સ એટલે તેની માટે અહીં મૂક્યું ઇટ્સ હિઝ અથવા અર ન મૂક્યું બરાબર પછી આવે છે ચાંપ તો સ્વિચ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જો આપણે અગાઉ પણ શીખ્યા હતા તેની માટે ઇઝ અથવા હર તો અહીંયા તમે ઇઝ અથવા હર મૂકી દો તો તમારું ખોટું પડે કારણ કે લેમ્પ અહીંયા નામ જોવાનું લેમ્પ એ નિર્જીવ છે તો આપણે એના માટે મૂકીશું ઇટ્સ ત્યાર પછીનું વાક્ય જોઈએ આ કાર છે તો આ માટે ધીઝ છે માટે ઇઝ કારનું પહેલાં કાર લખી નાખ્યું પછી એના અનુરૂપ એ આર્ટિકલ મૂકી દીધો પછી પૂર્ણ વિરામ ત્યાર પછીનું વાક્યનું આપણે અંગ્રેજી ગુજરાતી વાક્ય છે એનું અંગ્રેજી કશું આ તેનું ટાયર છે તો આ માટે ધીઝ છે માટે ઇઝ માટે માટે ઇટ્સ ઇટ્સ તમને ખબર છે કારણ કે કાર છે નિર્જીવ વસ્તુ છે એટલે એનું સંબંધ ગ્રુપ ઇટ્સ વાપર્યું બરાબર તેનું માટે હિટ્સ અને ટાયર માટે ટી વાયારી ટાયર હવે જો અહીંયા તમે જોઈ શકો છો ઇટ્સ અહીંયા ઈટ્સ આવશે ઇટ નહીં આવે સોરી અને એનું ગુજરાતી થશે અર્થ થશે તેનું ઈટ્સ એ શું છે તો કે ઈટ કરતા વિભક્તિનું કર્મ વિભક્તિનું રૂપ ઇટ્સ અને સંબંધક વિભક્તિનું રૂપ પણ ઇટ્સ પરંતુ અહીં આપણે જે ભણીએ છીએ એ ઈટ કરતા વિભક્તિનું સંબંધક વિભક્તિનું રૂપ ભણીએ છીએ ઇટ્સ બરાબર હવે ઈટ્સનો ઉપયોગ આપણે તમને આ રીતે વાક્યો આપેલા હોય માની લો કે આ બિલાડી છે તો તેમાં પેલા આ માટે ધીઝ છે માટે ઈઝ અને બિલાડી માટે પેલા કેટ લખી નાખ્યો ને એને રૂપ એ આર્ટિકલ મૂકી દીધું બરાબર હવે છે આ તેની પૂછડી છે તો આ માટે ધીસ આપણે આ માટે શીખી જ ગયા છે અગાઉ બરાબર છે માટે ઇઝ હવે તેની તો જો અહીંયા બિલાડી નિર્જીવ વસ્તુ છે એટલે એનું સંબંધ રૂપ તેની માટે ઇટ્સ આવશે અને પછી વધ્યું પૂછડી તો પૂછડીનો સ્પેલિંગ થશે ટી એ આઈ એલ ટેલ ત્યાર પછીનું જોઈએ આ સાયકલ છે તો આ માટે આપણે ઉપયોગ કરીશું ટી એચ એસ ધીસ છે માટે ઉપયોગ કરીશું આઈ એસ ઇઝ છે માટે ત્રણ આવે છે એમ ઈઝ અને આર પરંતુ ધીઝ ધેટ પછી ઈ સી ઈટ બધા સાથે આપણે શું વાપરીએ છીએ માત્ર ને માત્ર ઇઝ ટુ બીનું સહાય સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે બરાબર જે આપણે આગળ શીખ્યા હતા ધીસ આ માટે ઢીસ ઇઝ છે માટે ઇઝ અને સાયકલ પેલા એમને એમ લખી નાખ્યું આપણે એને અનુરૂપ આર્ટિકલ મૂકી દીધું સાયકલનું સ્પેલિંગ વાય સી એલ ઈ આ તેની ઘંટડી છે તો આ માટે મૂક્યું આપણે ધીસ છે માટે આપણે મૂકીશું ઇઝ હવે તેની તો અહીંયા સાયકલ શબ્દ છે જો ગુજરાતીમાં તો સાયકલ છે અહીંયા પણ આપણે સાયકલ લખ્યું છે નિર્જીવ છે તેના માટે આપણે સંબંધક રૂપ હિઝ અથવા હર નહીં વાપરીએ પરંતુ ઇટ્સ વાપરીશું બરાબર તેની એટલે ઇટ્સ વાપર્યું ઘંટડી એટલે બેલ ત્યાર પછીનો આપણે લઈએ પહેલી બંદૂક છે તો પહેલી માટે આપણે ટી એચ એટી ધેઠ છે માટે ઈઝ બંદૂક માટે ગણ લખી નાખ્યું અને અનુરૂપ આર્ટિકલ મૂકી દીધો ત્યારબાદ આવે છે એના પછીનું સેન્ટેન્સ ગુજરાતી એનું અંગ્રેજીમાં આપણે કન્વર્ટ કરીશું પહેલી તેની ગોળી છે તો પહેલી માટે ધેઠ છે માટે ઈઝ હવે તેની તો જો એ બંદૂક છે એ નિર્જીવ વસ્તુ છે એટલે આપણે એનું રૂપ વાપરીશું તેની માટે ઇટ્સ બરાબર કારણ કે તેની અથવા તેનું અથવા તેનું અથવા તેના એનું હિઝ હર અને ઇટ્સ ત્રણ આવે છે પરંતુ અહીંયા જોઈ લેવાનું નામ છે એ કેવું છે જો પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી ફળ ફૂલ કે નિર્જીવ હોય તો ઇટ્સ જ આવે સંબંધ બરાબર એટલે અહીંયા તેની માટે આપણે મૂક્યું છે ઇટ્સ ગોળી માટે બુલેટ પછીનું આપણે જે પેલો કૂતરો છે તો પેલો માટે ધેટ છે માટે ઇઝ પછી કૂતરા માટે ડોગ મૂકી દીધો અને આનું આર્ટિકલ મૂકી દીધું પેલું તેનું ગલુડ્યું છે તો પેલું માટે ધેટ છે માટે ઈઝ તેનું માટે ઇટ્સ કારણ કે ગલુડિયા અને ડોગની વાત છે એ પ્રાણી છે એટલે ઇટ્સ આવશે ગલુડિયું એટલે પપ્પી પીયુ ડબલ પી વાય રેડી વિદ્યાર્થી મિત્રો પછી આવે છે આ પેન છે તો ફરીથી આપણે આ માટે મૂકીશું એસ ધીઝ છે માટે મૂકીશું ઇઝ પહેલા પેન મૂકી દેવાનું છે એમને પછી એને એનું આર્ટિકલ મૂકી દેવાનું છે પેનનો સ્પેલિંગ પીઈ એન પેન થશે હવે આવે છે આ તેનું ઢાંકણું છે તો આ માટે ધીઝ છે માટે ઈઝ હવે તેનું તો તેનું માટે તો ઇઝ અને હર પણ આવે પણ આપણે ઇઝ હર શું કામને નહીં મૂકીએ અહીંયા ખ્યાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું અહીંયા નામ ક્યું છે પેનો બરાબર ઇંગ્લિશમાં પણ આપણે લખ્યું પેનો એ નિર્જીવ છે તો નિર્જીવ છે તો આપણે રૂપ ક્યું વાપરીશું તેનું માટે ઇટ્સ વાપરીશું બરાબર એટલા માટે ઇટ્સ મૂક્યું છે ઇઝ અથવા હર નથી મૂક્યું હવે ઢાકણું ઢાકણું એટલે કેપ જો ટોપી એટલે પણ કેપ થશે ને ઢાકણું એટલે પણ સીએપી કેપ થશે બરાબર ત્યાર પછીનું આપણે સેન્ટેન્સ લઈ લઈએ આ પંખો છે આ માટે ધીઝ છે માટે ઈઝ પેલા પંખાનું એમને એમ લખી નાખ્યું ફેન એ ફેન એને અનુરૂપ આર્ટિકલ એ મૂકી દીધો પછી પૂર્ણવિરામ પછી સળંગ વાક્ય આપણે લખીશું પરીક્ષામાં આ તેનું પાંખ્યું છે આ માટે ધીઝ છે માટે ઈઝ હવે તેનું એટલે ઈટ્સ શા માટે ઇટ્સ આવ્યું એ તમને ખ્યાલ છે હવે પાંખ્યું એટલે બ્લેડ બી એલ એ ડી બ્લેડ એટલે પાંખ્યું તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આટલું સમજ્યા પછી તમને ઇટ્સનો ઉપયોગ પરીક્ષામાં કદાચ આવા ગુજરાતી સેન્ટેન્સ પૂછાય પૂછાય તો એની અંદર તમને ઇટ્સનો ઉપયોગ તો આવડી જ આવડી જ તો અહીંયા સુધી હવે તમને સમજાઈ ગયું છે વધારે તમે તમારી જે ગ્રામરની બુક અથવા તો તમારી પાસે કોઈ સંદર્ભ સાહિત્ય હોય ગ્રામરને લગતું તો એમાંથી વધુમાં વધુ પ્રેક્ટિસ કરો કારણ કે અંગ્રેજી છે મહાવરાનો વિષય છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમને દેખાય છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયા જો શર્ટ છે તો તમારે બનાવવાનું છે ધીઝ ઇઝ અ શર્ટ ધીઝ ઇઝ ઇટ્સ બટન બરાબર પછી પેરટ છે ધીઝ ઇઝ અ પેરટ ધીઝ ઇઝ ઇટ્સ બિક્સ આ રીતે તમારે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો આ તમને છે હું વોટ્સએપ પર પણ આ છે મોકલી દઈશ આ છે તમારે આ તમામ વાક્યો એ તમારે હોમવર્ક તરીકે લખવાના છે અને જે મેં સમજાવ્યું છે આગળ બધું પીડીએફમાં એ પણ તમારે પાકી બુકમાં સાથે સાથે લખતું જવાનું છે જે તમે અંગ્રેજીની પાકી બુક બનાવેલી છે એની અંદર તો અહીં અમારો લેક્ચર છે પૂર્ણ કરું છું વંદે માતરમ જય હિન્દ